મને ઘણી વાર રાતે આમ તો હું ઊંઘતો જ નથી, 4-5 વાગ્યા લાગી, જે મારી હારી હોય એ બધાને ખબર જ છે. અને કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય, એવું જ કહેવાય છે ને? ક્યાં જન્મ લીધો? જેલમાં જ લીધો, કારણ કે અહીં કોઈ પગારદાર નથી ભાઈ, અને અહીંનો કોઈ માલિક નથી. જો અહીં હમો રહે ને તો આના માલિક તમે છો, હું છું. આ સંપત્તિ દાદાની છે, આમાં મારો ક્યાંય અધિકાર? હું તો દાદાને એક જ છું કે આવવા વાળાને એટલી લાજ રાખજે કે આવવા વાળો અહીંથી ભૂખ્યો ના થાય. મેં તો એને એ કીધું કે આ શરીર ને સારું નરવું રાખજે કે નોકરી ધંધો કરીએ, પણ આ આવવા વાળા હતું હું જાગી ગયો. બાકી ઘણી જગ્યાએ સફળતી નખાઈ છે, હવે મૂળ વાત ઉભી આવું, કારણ કે બાપા તમને એમ થઈ જાય એમ કઈ પૂછવા આવ્યા તો બાપુ કઈક બીજું બોલતા મજા ના આવે. આ બધા બધી વાતમાં મજા કાઢવી જોઈએ તમને ભાઈ. કોક ને કોક દેવી ના કહેતો હોય તમે એમ જ કહેતા હોય મજા આવી જાય. એટલે પણ મારવા વાળા માર્યો, માર ખાવા વાળા ખાધો, તમારે એ નહીં બધા સમજાય. એટલે મૂળ વાત ઉપર કહું કે હશે હું કોઈનો વિરોધ નથી કરતો, નડતરે હશે, ભૂત પલીતે હશે, બધું હશે, પણ ક્યારે એના ઉંમરે આવે? જ્યારે આપણું દેવસ્થાન આપણું કાંડું મૂકે તો બીજું ઘરમાં આવે, બાકી હું નથી માનતો. હું તો દુનિયા ચેલેન્જ આપું છું કે જેને મારી ઉપર જે નાખવું હોય નાખી દેજો, કારણ કે મને આ 900 વર્ષે વળ્યો ને એના એ મારા બાપ ઉપર ભરોસો છે, અને એને જે સોમનાથ ના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે. સોજાળો થઈ નથી, થવાની નથી, સમજાય? કોઈ પોતાના ખિસ્સામાં કાઢી બધું તમને આપી દે તો ત્યાં જોર આવવા જઈશો, એટલો બધો વિશ્વાસ કેમ કે લઈશો કે આ બધું અમારું હારું કરી નાખશે? હું તો તમને મનમાં એક શંકા ભરું, મારી ઉપર એ કરજો, આવો બીજા ઉપર કરજો, શરૂઆત મારા ઉપર તે કરજો કે કોઈ માણસ સ્વાર્થ વગર ક્યારે મદદ કરાવે, કરે છે કોઈ? અને હું એ સ્વાર્થથી મદદ કરું, મફતમાં ન કરતો. આ બધા દારૂ બેન થઈ જાય કંઈક તો આપશો ને, મને શું આપશો બોલો ખરા? હવે અને આપવું હોય હું મારા માટે નથી માંગતો, પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાનની દયા હોય તો એની મુલાકાત લેજો. અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એને કહેજો, જે કઈ પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, આચાર્ય હોય, ટેક્સન છે, કારણ કે આ વસ્તુ હું નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવવા આવું છું. અને ભગવાનની ઠાકરની દયા હોય તો આ દારૂ ઢીસવામાં મહિને 10,000 વેડી નાખો છો તો કોકનું જીવન બનાવવામાં વાપરી નાખ્યું. શાળા કોલેજની મુલાકાત લેજો અને અહીંયા કહેજો, જે કઈ આચાર્ય હોય પ્રિન્સિપાલને, કે જે કઈ જ્ઞાતિના દીકરી દીકરા કદાચ જાજા નહીં તો જ્ઞાની છે, એવું કહેજો. ગમે એ નાચનો હોય, ગમે એનો હોય, પણ જો કદાચ ભણવામાં હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, થોડા પૈસાના અભાવે એનો ભણતર છીનવવામાં આવે તો એવું કહી દેજો કે હું કાલ લગીને ગેરમાર્ગે હતો, હવે પરમાત્માની દયા થઈ છે, એને ભણવાની જે ફી થાય હું ભરજે. આ પગે લાગો આવવાની જરૂર નથી ભાઈ, આ પગે લાગો આવવાની જરૂર નથી. મારો ઠાકર એવું કે મારે તમારી 500 થી 800 મારવા આવવું પડે,
ભગવાન જયારે મન રોક્યો ત્યારે ખબર છે હું કેવો હતો, સમજાય? તો આટલા બધા લોકો રાજી કરે વિચારે આવવા વાળા ને હૃદયના ભાવથી અમે સેવા કરી છે ને, એ સેવા જોઈ રાખી છે, એ સેવા ભજન ની હારે હારે તપી જાય છે, એ સેવા જ. હું તમને એ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાન નું નામ લેવામાં મોડું થઈ જાય તો ઠીક છે, બાકી જો જરૂર પડે આ સેવા કરી દઉં, તેથી નામ નહીં લો, કદાચ નામ નહીં લેવાય ને પરમાત્મા. અને મેં હમણાં વાત કરી હતી ને તમારા હાથા માતાજી આ નથી, ફલાણા એ રાજી નથી, આવું બધું છે નથી કેતા, પણ તોય અમને એમ થાય કે આટલા 5-10 હજાર બેઠા એમાંથી 25 જણા ને અમારા શબ્દો વાગી જશે તો બહુ થઈ ગયું, આખી જગત સુધાર જેવું ક્યાં ફેંકો લીધો, સમજાય? અને એ જો પૂરા મન થી ઉતારી હોય છે ને તો હું વચન આપું છું કે આ ઠાકર રહ્યો ને એ 25મો ઝાડો ના થવા દે. આ જે શબ્દો હું બોલું છું ને એ શબ્દો મારા નથી, કારણ કે હું અભણ માણસ છું, જાજુ ભણેલો નથી, પણ જે કઈ બોલાવરાવે છે એ જ બોલાવરાવે છે, આ એના જ શબ્દો છે, એના જ વિચારો છે, ક્યારે અમને હડપી લેવાનું એને ન શીખવાડ્યું, એ પૂરા ઓલાવજો. અને ઘણા એવું કહેતા હોય ને કે ક્યાંક ને ક્યાંક કઈક તો લેતા હોય છે, પૈસા તો કમાતા હોય છે, જો પૈસા અમારે કમાવા હોય તો ઘણી જગ્યાએ ચાલે છે, નવીની વાત નથી, નાળિયેરની અગરબત્તીની ફૂલની તલવારની સાફાની દુકાનો આય અમારી હોય, સમજાય? દેખાય છે 200 મીટર રેન્ચમાં ક્યાંય દુકાન, અને આજ તમે ચડાવો એ કાલ પાછો મંગળવારે એમ અડધી કિંમતમાં વેચે, મૂડી વગરનો ધંધો છે, પણ કોકની લાજ આબરૂ રાખવા આટલું અમારા બાપે એનું ડોઈ રેવડી દીધું છે, તો અમે એના દીકરા છીએ, અમને કદાચ એના જીવતા એના જીવ અમને મળતા તો નહીં આવડે, પણ એના બચાયેલા રસ્તે જીવતા તો આવડશે, ધર્મનો ધંધો અમે ના કરીએ, ધર્મનો ધંધો અમારાથી ના થાય, સમજાય? તો મિત્રો આ હતું શ્રી ધનબા બાપુ શ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે, અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું, કેમ કે ધનબા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે, અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબથી હું તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કહો કે મારો હેતુ છે નહીં. સારું મિત્રો, મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં, ત્યાં લગી તમને રજા આપો, અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરભદ્ર દાદા લખજો મિત્રો. અને મિત્રો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કયો કઈ મારો હેતુ છે
નહીં. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.